નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્યની સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું સીધો સંવાદમાં. સીધો સંવાદમાં આજે આપણે વાત કરીશું એનઆરસી જે યાદી જાહેર કરી છે, અંતિમ યાદી જાહેર કરી છે, જેમાં હજુ પણ 19 લાખ લોકોના લિસ્ટમાં નામ જાહેર નથી થયા, ત્યારે આસામમાં તણાવભરી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવે સરકાર, રાજ્ય અને કેન્દ્રિત સરકાર શું કરે છે, શું પગલાં લે છે, કેવી રીતે તમામ મામલો શાંત પાડે છે તે જોવાનું રહેશે. પરંતુ આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું સીધો સંવાદમાં. તો દર્શક મિત્રો, સીધો સંવાદમાં આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અંબાલાલભાઈ ચૌહાણ, જેઓ પૂર્વ આઈપીએસ અને સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પણ છે, અને સાથે જ પ્રશાંતભાઈ ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. પ્રશાંતભાઈ, વાત કરીએ એનઆરસી જે મુદ્દો છે, લગભગ 1951થી આ બનાવવામાં આવ્યો હતો, લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ પણ તેને બહુ કડક રીતે લીધો નથી અને તેણે પોતાની અંતિમ યાદી જાહેર કરી છે. ત્યારે જોવાનું રહેશે કે જે 19 લાખ લોકો અનઅધિકૃત રીતે આસામમાં રહેશે ત્યારે તેમની ઉપર કેવા પ્રકારના પગલાં સરકાર ભરશે. એનઆરસી, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન, એને સમજવું તો પહેલાં આખો ઇતિહાસ, જેમ આપણે વાત કરી કે 1951થી આ શરૂ થયેલી જર્ની છે, એટલે ઇન્ડિયન સિટીઝન એક્ટ 1955, એના હેઠળ આપણે બધાને જે નાગરિકત્વ મળેલા છે. એ પછી આસામ, એટલે ખાસ કરીને બાંગ્લાદેશનું જે વોર થયું 1971નું, એટલે ત્યારબાદ જે બાંગ્લાદેશી ઘૂસણખોરી વધી, વત્તા એ લોકો જે માઇગ્રેટ અલગ અલગ થવા માંડ્યા, જે ભાગલા પડ્યા, અને એ અલગ અલગ જગ્યાએ એમાં ઘૂસણખોરી વધીને ત્યારે આસામમાંથી આ સૂર ઉપડ્યો હતો. અને 1979થી 1985 સુધી આની એક મુવમેન્ટ ચાલી હતી, આસામ એજ્યુટેશન, એટલે ત્યારે આસુ, ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન, અને આસામ ગણ પરિષદ, અને એપીડબ્લ્યુ, અત્યારે આસામ પબ્લિક વર્ક્સ, આ લોકો ભેગા થઈ અને જે ન્યાય આપવા માટે અને સિટીઝન્સને અપગ્રેડ કરવાની જે એક મુવમેન્ટ ચલાવી હતી, એ છેલ્લા ઘણા સમયથી સ્થગિત હાલતમાં હતું, કોલ્ડ સ્ટોરેજ મોડ પર હતું. આની 1951 પછી એનઆરસી ક્યારેય અપડેટ થયું નહોતું. આની ખૂબ માંગ વધી ત્યારે 1979થી ચાલેલી મુવમેન્ટમાં 1985માં 15 ઓગસ્ટે રાજીવ ગાંધીએ એક ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કર્યો હતો, અને એ એગ્રીમેન્ટ એક પેપર ઉપરના લોલીપોપ જેવું હતું, કે એ કોલ્ડ સ્ટોરેજ પર ગયું, એની ઉપર કોઈ બહુ જોઈએ એવી એક્શન ના લેવાય. ત્યારબાદ ફરીથી 2005માં કોઈ સુપ્રીમ કોર્ટમાં ગયું, લોકલ ત્યાંનો સ્થાનિક વ્યક્તિ, અને પછી સુપ્રીમ કોર્ટે આને હાથમાં લીધું, એટલે 2013માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે 2016 જાન્યુઆરી સુધીમાં એનઆરસી અપડેટ કરી દેવું. તેમ છતાં એનઆરસી બોડી તરીકે એ લોકો અપડેટ ન કરી શક્યા, આની ઉપર કોઈ એક્શન ના લઈ શક્યા, એમાં એક્સટેન્શન મળતું ગયું. એટલે છેલ્લી તારીખ આમ ગઈ સાલ હતી, 31 ઓગસ્ટ 2018ના દિવસે, અને એ દિવસે જે લિસ્ટ જાહેર થયું એમાં 40 લાખ લોકોનો સમાવેશ આમાં નહોતો થતો. ફરી પાછું જે સ્થાનિકની મુવમેન્ટ ચાલુ થઈ, એક્સટેન્શન માંગવામાં આવ્યું, અને એ પ્રમાણે એનઆરસી આજે લાસ્ટ ડેટ આજે હતી, 31 ઓગસ્ટ 2019 સુધીમાં અપડેટ કરવાનું હતું. હવે છેલ્લા આંકડા પ્રમાણે 3,29,00,000 લોકોએ એનઆરસી માટે એપ્લાય કર્યું હતું, જેમાં ગઈ વખતે જે 40 લાખનો આંકડો હતો આજે 19 લાખે આવ્યો છે, કે હજી પણ 19 લાખ લોકોનો સમાવેશ થતો નથી. હવે આ 19 લાખને આપણે તદંતર બિન અધિકૃત તો ના કહી શકાય. એનઆરસી માટે જે એપ્લાય કરવાના જે ક્રાઇટેરિયા છે, કે ભાઈ તમારું મતદાર યાદી, તમારું ત્યાંનું સ્થાનિક કેવી રીતે બર્થ સર્ટિફિકેટ અથવા કોઈ પણ એવા પ્રૂફ, હવે એનઆરસી ખાસ કરીને આસામમાં આપવા માટે એક એવો ક્રાઇટેરિયા, એક કટ ઓફ ડેટ બનાવી હતી, 24 માર્ચ 1971, જે બાંગ્લાદેશ જે વોર થયું હતું એની એક કટ ઓફ ડેટ છે. એટલે 1966થી 1971ની વચ્ચે જો તમે બોર્ન થયા હોય અથવા તમે ત્યાંના સિટીઝન્સ તરીકે રહ્યા હોય, આયા હોય, તો તમને સીધે સીધું નાગરિકત્વ મળે અને તમે એનઆરસીમાં ઇન્ક્લુડ થઈ શકો છો. 71 પછી જો તમારું કોઈ આવ્યું છે તો 66થી 76ની અંદર 10 વર્ષ તમે રહો તો તમને ત્યાંનો મતાધિકાર મળશે, એક આવો નોર્મ્સ ત્યાં જાહેર થયેલો. એટલે આવા ઘણા બધા કોન્ફ્લિક્ટ અને કન્ફ્યુઝનની વચ્ચે એનઆરસી અપડેટ કર્યું છે. હજી પણ આ 19 લાખ લોકો આમાં સમાવેશ નથી, એટલે સીધે સીધા બિન અધિકૃત ન કહી શકાય, પણ આને આગળ ફોરેન ટ્રિબ્યુનલમાં હવે જવું પડશે આ લોકોને, અને 120 દિવસની સમય મર્યાદામાં એમણે એમનું પ્રૂફ આપવું પડશે. કોઈ પણ એમના બ્લડ રિલેશન, એમની બીજી પેઢી, ત્રીજી પેઢી, એક આ લોકો આસામ સાથે અથવા તો ઇન્ડિયા સાથે કેવી રીતે સંકળાયેલા, એ પ્રૂફ આપી અને એમણે આને સાબિત કરવું પડશે કે એ અહીંના સિટીઝન તરીકે આવેલા છે, માઇગ્રેટ થયેલા છે. બે એક્ટની વચ્ચે આ કયા ફોલ થાય છે એ જોવું પડશે, સિટીઝનશિપ એક્ટ 1955 અને IMDT એક્ટ, કારણ કે છેલ્લે જે આવ્યું આ ફોરેન ટ્રિબ્યુનલનું જે આવ્યું છે સેક્શન 6A,
1986માં જે અપડેટ કરવામાં આવ્યું છે એ હેઠળ છે આ. એટલે એ બધું ધ્યાનમાં રાખી અને વધેલા 19 લાખ લોકો આની ઉપર કેવી રીતે ફોલ થાય છે એ પણ હવે આગળ ઉપર જોવું પડશે સરકારે. બિલકુલ, આપણી સાથે ચર્ચામાં જયદેવભાઈ જોશી, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જયદેવભાઈ, વાત કરીએ આસામમાં જે માહોલ સર્જાયો છે. 2018માં જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું ત્યારે લગભગ આ આંકડો 40.7 લાખ હતો અને અત્યારે 19 લાખ પહોંચ્યો છે અને હજુ પણ એક વખત ત્યાંના લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવ્યો છે. એટલે હજુ પણ આ આંકડો ઘટે તેવું લાગી રહ્યું છે, શું કહેશો આપ? શિવાંગીની, જે રીતે આ આંકડો ઘટે છે એ કદાચ ત્રણ અલગ અલગ આયામોના કારણે ઘટી શકે અને ત્રણ પરિણામો હોઈ શકે. ત્રણેને આપણે એક પછી એક જોઈએ. એક જે પહેલી દલીલ છે, જે મોટી દલીલ છે, કે કેટલાય જેન્યુઅન લોકોને એમના લેગેસી ડોક્યુમેન્ટ્સ, લેગેસી અને હેરિડેટરી રાઇટ્સ બરાબર ના હોવાના કારણે પેઢી દર પેઢી ત્યાં રહ્યા છે પણ તેમાં તે પણ તેમ છતાં કોઈ ટેકનિકલ કે પ્રોસિજરલી સામેલ નથી કરી શકાણા, એ સામેલ થશે. આ એક. બીજું, 1951ના સેન્સસ સાથે NRC જોડાયેલું છે. 51થી આજ સુધી આ ગતિવિધિ એટલે ચાલતી હતી કે ઇવન આઝાદી પહેલાં અંગ્રેજોના સમયે પણ સૌથી પહેલાં જે પાર્ટીશન ઓફ બંગાળ, બંગાળના ભાગલા પડ્યા હતા, આસામ એવી જગ્યા હતી જ્યાં કેટલાય વિસ્થાપિતો બહારના લોકો આવીને વસવાટ કરી ગયા હતા. એ લોકો જેટલી વધુ નાગરિકતા મેળવતા રહે, વધુ ને વધુ લોકો આસામમાં વસવાટ કરતા રહે, એ એક વોટ બેંકનો ઇજાફો થતો હતો. જો આ આંકડો જેમના નામ NRCમાં નથી એ ઘટે, એટલે કે ત્યાંના નાગરિક ગણાય, ક્યાંક ને ક્યાંક આપ એ પણ માની શકો કે એવા લોકો જે ખરેખર નથી, અને લેટ્સ ટેક ઇટ ફોર રિયાલિટી, ભારતની વાત છે, કરપ્શન થાય છે, વોટ બેંકની રાજનીતિ થાય છે, કેટલાય લોકો જે જેન્યુઅન નથી એ જશે. અને ત્રીજો સૌથી મહત્વનો એંગલ છે, કેટલાય લોકો કે જે બાંગ્લાદેશથી ત્યાં આવ્યા છે ખાલી વિસ્થાપિત તરીકે કે રેફ્યુજી તરીકે નહીં, ભારતની સુરક્ષાને હાનિ પહોંચાડવા માટે અંડર કવર ટાઈપ કેટલાય લોકો, અમે તો રખડેલા કે રઝળેલા રેફ્યુજી છીએ એ રીતે આવેલા છે, ક્યાંક આપણે એમને તો વેલિડેટ નથી કરતા. એટલે એઝ એન આઈડિયા NRC ઉત્તમ છે, પણ અત્યારે એટલે જ કદાચ સુપ્રીમ કોર્ટ એને મોનિટર કરે છે, પણ આ સિસ્ટમમાં રહેલી ગ્લિચીસ, સોસાયટીમાં રહેલી ગ્લિચીસ, એના કારણે ક્યાંક ને ક્યાંક આ આખા આંકડાઓની રમત રમાઈ રહી છે. આ આંકડાઓની રમતથી પર થઈને જેને હક છે એના NRCમાં એન્ટ્રી મળે અને જે હેતુથી આ NRC થયું છે એ લોકોને કોઈ પણ ભોગે દૂર રાખી શકાય એ સિસ્ટમની આવશ્યકતા છે રાષ્ટ્રીય સુરક્ષા માટે. ચોક્કસથી અંબાલાલભાઈ, આગળ વાત કરીએ જે લોકોના નામ યાદીમાં આજે નથી આવ્યા, 19 લાખ લોકો જે છે તેઓ ફોરેન ટ્રિબ્યુનલમાં જઈ અને મદદ માંગી શકે છે, એપ્લાય કરી શકે છે, ત્યારે ફોરેન ટ્રિબ્યુનલ છે તે કેવી રીતના મદદ કરશે આ લોકોની? એમની પાસેથી, જે હમણાં પ્રશાંતભાઈએ કહ્યું, એમની પાસે જે કોઈ પ્રકારના પુરાવા હોય, દાખલા તરીકે સમબડી ઇઝ ડિસેન્ટ ફ્રોમ એન ઇન્ડિયન ફેમિલી, એ ભારતીય ફેમિલી છે એના વારસદાર છે, આજે છેક 51થી આ બધું ચાલી રહ્યું છે તો આજે એની બીજી ત્રીજી ચોથી પેઢી પણ હોઈ શકે છે, એટલે એ પ્રકારના પુરાવા છે. અહીંયા કોઈની સાથે મેરેજ કર્યા હોય તો બાય મેરેજ પણ સિટીઝનશીપ મળી શકે છે, એ છે. પછી લાંબા સમયથી વસવાટ કર્યો હોય, અરજી કરી હોય અને કોઈ કારણોસર, કારણ કે ઘણી વખતે આમાં જે ડિસાઇડ થયું છે તો એની ટ્રિબ્યુનલ, એટલે જે કોઈ ઓથોરિટીઝ આ ડિસાઇડ કરતું હતું, તો એ માણસોના જે રહેવાની જગ્યા હોય ત્યાંથી 50 કિલોમીટર, 100 કિલોમીટર દૂર એમને જવાનું હોય, એમને તારીખો આપી હોય, 1-2 તારીખે ન જાય તો પછી એમના નામ કેન્સલ થઈ જાય, આવા પણ ઘણા પ્રકારના કેસ છે. એટલે એ લોકોએ એ સાબિત કરવું પડશે કે ઓરિજિનલી એમને ક્યાંક ને ક્યાંક ભારતીયતા સાથે, ભારતીય ફેમિલી સાથે એમને સંબંધ છે અને ભારતીયના જ વંશજ છે એ એમને સાબિત કરવું પડશે. ચોક્કસથી જયદેવભાઈ, જે રીતે વાત કરવામાં આવે NRCનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની માટેની માપદંડો શું હોય છે અને જો લિસ્ટ તૈયાર કરવામાં આવે છે તે શેના આધાર પર તૈયાર કરવામાં આવતું હોય છે? શિવાંગીની, જે આધાર છે એ, કારણ કે 1951થી થયું છે, થોડા થોડા બદલાવ થતા રહ્યા છે,
સૌથી પહેલું તો એ લોકો તેને લેગેસી ડોક્યુમેન્ટ્સ કહે છે કે વંશ દર વંશ જે ત્યાંના લોકો રહ્યા છે ત્યાંના જન્મ તારીખના દાખલા કે ત્યાંની શાળાઓમાં ભણતા હોય એ દાખલા ત્યાંના રાશન કાર્ડ્સ ત્યાંની તાલુકા પંચાયતે આપેલા સિટીઝનશીપના કાર્ડ્સ આ બધું હોય છે અને આપણી ચર્ચામાં આપણે એ પણ આવરવું જરૂરી છે સાથોસાથ કે મનમોહનસિંહવાળી જે યુપીએ ટુ વાળી સરકાર હતી ત્યારે ઘણી બધી આના વિશે વાત થઈ હતી અને એ પહેલાં પણ તો બધા નાગરિકોને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કર્યા હતા એવા લોકો જે 23 માર્ચ 1951 પહેલાં છે એ બધાને ભારતનું નાગરિકત્વ અપાણું હતું 23 માર્ચ 1951 થી 1961 વચ્ચે જે લોકોના નામ નોંધાણા છે આજે આપણે ગણ્યા એ બધા ડોક્યુમેન્ટ સાથે એ બધાને નાગરિકત્વ મળ્યું હતું પણ 10 વર્ષ સુધી એમને વોટિંગ રાઇટ્સ નહોતા મળ્યા જે પ્રાવધાન આજે પણ છે અને 71 પછી 23 માર્ચ 71 પછી જે લોકો આવ્યા છે એ લોકોને ફોરેન નેશનલ્સ રેફ્યુજી કે ઘૂસણખોર ગણવામાં આવે આ લોકો પાસે પછી જો ડોક્યુમેન્ટ્સ આવ્યા હોય તો પણ જો લેગેસી ડોક્યુમેન્ટ્સ એટલે કે 1971 પહેલાંનું કોઈ પણ રાશન કાર્ડ કે કંઈ પણ એવું અસામનું ના હોય તો તે ભારતનો નાગરિક નથી ગણાતો અને એટલે અમુક કેસીસ એવા પણ છે કે ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય પોલીસમાં નોકરી કરતા હોય એક આર્મીના જવાન સાથે પણ એવું થયું છે કે ત્યાં નોકરી કરતા હોય પણ 1971 પહેલાંના લેગેસી ડોક્યુમેન્ટ જે આપણે ગણ્યા એ ના આપી શક્યા હોય એટલે એમનું નામ ના હોય એના સોલ્યુશન માટે આ ટ્રિબ્યુનલ છે અને જે કંઈ પણ એ ડોક્યુમેન્ટ્સ એ લોકો રજૂ કરે જો ટ્રિબ્યુનલને ફિટ લાગે તો એ સમયગાળો પણ 60 દિવસથી હવે 120 દિવસ છે તો એ લોકોને અત્યારે બહાર નહીં કરવામાં આવે ફોરેન ટ્રીટ કરવામાં નહીં આવે એમને અપીલનો ટાઈમ છે પ્રશાંતભાઈ જે રીતે વાત કરીએ કે 2018માં જે લિસ્ટ બહાર પાડવામાં લગભગ 40 લાખ હતા તે આંકડો ઘટીને 19 લાખ થયો છે અને વારંવાર આ જે લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને તેમાં આંકડાઓ ઘટી રહ્યા છે અને ત્યાંની જે સ્થાનિક જનતા છે તેને આ લિસ્ટ જે એનઆરસીનું જે લિસ્ટ છે તેને એકદમ લાઇટલી લઈ રહી છે 51 થી આ બનાવવામાં આવ્યું 71માં તેને અપડેટ કરવામાં આવ્યું પરંતુ તેને હજુ પણ લાઇટલી લેવામાં આવે છે તેની પાછળનું કારણ શું હોઈ શકે અત્યાર સુધી આ સેન્સિટિવિટી ત્યાંની સ્થાનિક જનતામાં નહોતી પછી એમને જે વધતા જતા અન્યાય વધતી જતી ઘૂસણખોરી અને નાના મોટા આતંકી હુમલા જે રીતે હેરાનગતિ ઊભી થઈ એટલે આ લોકો જાગ્યા અને આ આસુ જે કહું છું ને ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન એમણે જે ચળવળ ચલાવી અને 2005માં એમને વધારે ખ્યાલ આવ્યો કે આ નહીં થાય તો લોકલ સ્થાનિક આસામ કે જે અહીંનો બોર્ન એન્ડ બ્રોટ અપ છે એને અન્યાય વધતા જાય છે એટલા માટે પછી એ લોકો સુપ્રીમમાં ગયા સુપ્રીમે જ્યારે 2013માં હાથમાં લીધું ત્યારે એક ડેટ આપી હતી કે 31 ઓગસ્ટ 2015 સુધીમાં એનઆરસીના ફોર્મ ભરવાના એના માટે 2500 જેટલા એનઆરસી સેન્ટર આખા આસામમાં ઊભા કરેલા છે એટલે ત્યાં આ પેલા જેવું છે નોટબંદી થઈ ગઈ 31 ડિસેમ્બર સુધી જે પૈસા જમા નહોતા કરી શક્યા એ લોકો છેલ્લે આરબીઆઈમાં જવાનું અને આરબીઆઈમાં જઈને પ્રૂફ આપવાનું કે ભાઈ હું ફોરેન હતો હું ક્યાંય ભરાઈ ગયો હતો આ કોઈક કારણસર આ પૈસા હું જમા નથી કરી શક્યો એવી રીતે 2015 સુધી પણ જે લોકો ફોર્મ જમા નથી કરી શક્યા એમને એક સ્પેશિયલ પ્રોગ્રામમાં ફરી પાછો ઇન્વોલ્વ કરવા માટે એક ડેટ આપી હતી સ્પેસિફિક એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને એમાં પણ હવે જે નથી કરી શક્યા એ લોકો આમાં ચૂકી ગયા છે બીજું જેમ FPS આપણે સસ્તા અનાજની દુકાન એમ સસ્તી વોટ બેંકની દુકાન એટલે આસામ આ વોટ બેંક એક બહુ મોટા પાયે ચાલતી હતી આનાથી ત્યાંની અમુક સ્થાનિક સરકારોમાં અમુક આસપાસની સરકારોને અને અમુક કેન્દ્રની સરકારોએ આના ઇનડાયરેક્ટ બેનિફિટ એવા લીધેલા છે એટલા માટે આ ખાડા કાન ચાલ્યા છે અત્યાર સુધી હવે આ ચરમસીમાએ પહોંચી ગયો હતો કારણ કે ત્યાંની સ્થાનિક જનતાને એક તો સિટીઝન હોય તેમ છતાં અમુક બેનિફિટ ન મળે એ લોકો જેમ પોલીસમાં અને એમ જેમ વાત કરી એમ પોલીસમાં કે ડિફેન્સમાં નોકરી કરે છે પણ એમની પાસે ત્યાંના નાગરિકત્વ તરીકે કોઈ પ્રૂફ નથી રહેતું તો એ અન્યાયની સામે આ લોકો હવે જાગ્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે કેન્દ્ર સરકાર જે આખું ઓવરઓલ અકોમોડેટ કરવામાં માંગે છે કારણ કે એમના બી ઘણા બધા પ્લાન છે આપણે હમણાં બી વચ્ચે જોયું હતું કે એક જ રાશન કાર્ડ આખા હિન્દુસ્તાનમાં ચાલે વન નેશન વન ઇલેક્શન એટલે આ બધું બહુ જરૂરી છે એને કોલોબરેટ કરવું એને સિંક્રોનાઇઝ કરવું એટલે કેન્દ્ર સરકારની બી મુવમેન્ટ અને ચળવળ આમાં જુઓ તમે કે 51 પછી 2013 સુધી સેજે અપગ્રેડ ન થયું અને સડનલી 2 વર્ષમાં આમાં વધારો થયો ત્યારે ખબર પડી 40 લાખ અને હવે આંકડો 19 લાખે આવ્યો છે
હજી પણ આ લોકો જો ફોરેન ટ્રિબ્યુનલમાં જશે તો કદાચ એમાં 2-5 લાખનો ઘટાડો ચોક્કસથી આવશે, કારણ કે એ 120 દિવસનો જે સમયગાળો મળે છે. અચ્છા, એ પછી બી વધતા ને માત સદંતર તમે બંદી બનાવી દો, અહીં રેફ્યુજી તરીકે કાઢી મૂકો એવું નહીં બને, એમને એક સ્પેશિયલ પ્રોવિઝન બી અલગથી કરી આપવામાં આવશે. જેમ આપણે ક્યાંય ફોરેન કન્ટ્રીમાં જઈએ છીએ ને, વિઝિટર વિઝા હોય અને વિઝિટર વિઝા પૂરા થઈ ગયા પછીનો એક અલગ પ્રોવિઝન હોય. સપોઝ પૂરા થઈ ગયા, કોઈ કારણસર તમારા પરદેશમાં રોકાઈ જવું પડ્યું, તો એમ આપણે એમ્બેસીની મદદ માંગીએ છીએ. એમ કેન્દ્ર સરકાર આમના માટે પણ કોઈ એક નાનકડી બારી ખોલશે, પણ ચોક્કસથી આનું સિન્ક્રોનાઇઝેશન કરવું બહુ જરૂરી છે. ચોક્કસથી અંબાલાલભાઈ, વાત કરીએ કે જે રીતે આ સમગ્ર મામલો જે સામે આવે છે, જે અનધિકૃત લોકો છે અને અધિકૃત લોકો છે, આ બંને વચ્ચે જે ત્યાંની સ્થાનિક જનતાઓની વચ્ચે, સ્થાનિકો અને આ જે લોકો ત્યાં વસવાટ કરે છે તેની વચ્ચે ક્યારેક હિંસાક ઘટનાઓ પણ સામે આવતી રહેતી હોય છે અસમમાં. આમાં આપણે જો યાદ કરીએ તો જ્યારે પાર્ટીશન થયા ત્યારે આપણે ખાસ કરીને ઉત્તર ભારત અને મધ્ય ભારત સુધી પાકિસ્તાનમાંથી હિન્દુ નિર્વાસિતો આવ્યા હતા. આજની તારીખમાં પણ કોઈ કોઈ વખત એમને નિરાશ્રિત કે એ રીતે કહે છે, ઘણું કરીને સિંધી લોકો છે, નોર્થમાં પંજાબી લોકો છે, અને એ જ રીતે બિહાર, બંગાળ, ઓરિસ્સા એ બાજુ એ વખતના પૂર્વ પાકિસ્તાનમાંથી, હાલના બાંગ્લાદેશ છે તે, એ વિસ્તારમાંથી આવેલા. તો અવારનવાર દરેક પ્રકારના એમાં ઘર્ષણ ઊભા થાય અને એ સ્વાભાવિક છે. અને સાથે સાથે એ સ્વાભાવિક તો છે જ, પણ એની સાથે સાથે મુશ્કેલ વાત એ છે, દુઃખભરી વાત એ છે કે જે વહીવટ છે, પોલીસ છે, રેવન્યુ છે, એ બધાને માટે પણ પ્રોબ્લેમ થાય, કારણ કે એમના પોતાના અહીંયા કોઈ ઘર નથી, તો એ ક્યાંક ને ક્યાંક જમીન ક્યાંક દબાવીને ત્યાં પોતાનું નાનું મોટું ઘર બનાવવાના. એ જ રીતે રેશન કાર્ડમાં એમના નામ નથી, તો રેશનિંગમાં દુકાનમાં જે અનાજ મળે એ સસ્તું મળે, બીજે મોંઘું મળે, તો એના માટે અનાજ ખરીદવા માટે પણ એ કરવાના. નોકરીઓ માટે પણ હમણાં દાખલા તરીકે એક હમણાં જે ઉલ્લેખ કર્યો કે એક સૈનિક આખી જિંદગી એને નોકરી કરી રિટાયર થયો, પછી એમ સરકારના ધ્યાન ઉપર આવ્યું કે આ સિટીઝન તો છે જ નહીં, ભારતનો નાગરિક નથી. એટલે હવે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર રોંગ એ હજુ એસ્ટાબ્લિશ કરવાની જુદી વાત છે, પણ આવા બધા જાત જાતના કિસ્સાઓ બને છે. અને જ્યારે 19 લાખ લોકોનો સવાલ હોય, હવે 40 લાખમાંથી 19 લાખ થઈ ગયા, પહેલી વાત એ છે કે 50% એકદમ રિડક્શન થઈ ગયું, એટલે લાગે છે આમાં હાલની સરકારની તમે રહેમ રાખો અથવા મીઠી નજર કહો અથવા જે કંઈ કહો, આમાંથી 20 લાખ કંઈ સાચા કેસ હોય એવું માની શકાય એમ નથી કે ખરેખર એ સાચા કેસ છે, માટે ઓછા કર્યા છે. પણ બીજા વહીવટના આવા પ્રોબ્લેમ ન થાય. અને ભૂતકાળમાં આસામમાં જે એક મોટા નરસંહાર આ બાબતોમાં થયેલા છે, બંને પક્ષના લોકો, એટલે જે મૂળ ભારતીય નાગરિક છે એ અને બહારથી આવેલા જે આજે હાલ તો આપણે એમને કહેવાતા ઘૂસણખોર કહીશું, જ્યાં સુધી એમને ડિક્લેર નથી કર્યા ત્યાં સુધી, તો એ કહેવાતા ઘૂસણખોરો એ વચ્ચે પણ મોટા પાયે પણ લડાઈ ઝઘડા દંગા થયેલા છે, એ પણ હકીકત છે. એટલે આ બધાનો જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે એનો સમન્વય કરવો પડશે. અને ખરેખર જે ઘૂસણખોર છે, તો આપણે જોવા જઈએ તો 1971નું પાકિસ્તાન સાથે જે લડાઈ થઈ એના મૂળમાં પણ ઘૂસણખોર જ હતા, પણ એ ઘૂસણખોર એ વખતે જે તે વખતના ઈસ્ટ પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન, હાલનો બાંગ્લાદેશ, એમાં જે લોકો ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો પશ્ચિમ પાકિસ્તાનની આર્મી તરફથી, એમાં મોટાભાગના એ લોકો હતા અને એમાં પણ મોટાભાગના હિન્દુ હતા. એટલે એ લોકો માટે ઇન્દિરાજીએ સૌથી પહેલાં તો એ વિચાર કરેલો કે આપણે પૂર્વ પાકિસ્તાનનો કોઈ એક હિસ્સો જીતી લઈએ, કોઈ એક ટેરિટરી આપણે કબજે કરીએ, અને પછી જે આ નિરાશ્રિતો આપણે ત્યાં જે આવ્યા છે 90 લાખ, એ બધાને ત્યાં વસાવી દઈએ, એટલે આપણે એમની જમીનમાં એમને મોકલી દીધા એમના દેશમાં, એટલે આપણે છૂટા. પણ આ પ્રકારનું આમાં પગલું લઈ શકાય છે કે કેમ, એ એક વિચારવા લાયક બાબત છે. અને સાથે સાથે એ પણ જોઈએ કે આપણે પણ કેટલાક હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ ઉપર યુનો સાથે પણ આપણે બંધાયેલા છીએ, એટલે આપણે ખાલી એમને ધક્કા મારીને બહાર નીકળી જાઓ ને અહીંથી કાઢો ને એ જાતનું તો થઈ શકે એમ છે જ નહીં, જે માનવતાની પણ વિરુદ્ધમાં છે. પણ એ સાથે બેસીને
એના પૂરા ઉપર પૂરેપૂરી ચર્ચા વિચારણા કરીને અને એના કેટલા ડાયમેન્શન છે, એના કેટલા આયામો છે, એ બધું જોઈ વિચારી અને પગલાં લેવા જોઈએ. બિલકુલ સર, જે રીતે વાત કરવામાં આવે ત્યાં ચિંતાનો માહોલ ખૂબ જ છે. બીજી તરફ જે રીતે 144 કલમ લાગુ કરી દેવામાં આવ્યું છે, સૈન્યને ખડકી દેવામાં આવ્યું છે, ત્યારે સુરક્ષાનો માહોલ કેવી રીતનું ત્યાંની સ્થાનિક સરકાર અને કેન્દ્રીય સરકાર પહોંચી વળે તેવું લાગી રહ્યું છે? નહીં, સરકાર તો પોતાની રીતે ટ્રાય કરશે જ, અને મારું માનવું છે કે ત્યાં સુધી એ પહોંચી જ વળશે. પણ એ દરમિયાન એ પહોંચી વળે અને આવી જે અસંતોષ શરૂ થઈ જાય, દંગા ફસાદ શરૂ થઈ જાય, એ બે વચ્ચેનો જે સમયગાળો છે અને એ બે વચ્ચે કેટલું નુકસાન થશે, એ એક આપણે અનુમાનનો જ વિષય બની રહેશે. બિલકુલ જયદેવભાઈ, જે રીતે વાત કરવામાં આવે સુરક્ષાની બાબતની, જો એક વાત કરીએ તો સુરક્ષા બંદોબસ્ત ત્યાં કેવી રીતનો ગોઠવવામાં આવ્યો છે હાલમાં? શિવાંગીની ખૂબ સરસ ચર્ચા થઈ રહી છે, અને જેમ થોડી વાર પહેલા પ્રશાંતજીએ પણ કીધું કે એક વોટ બેંક, સસ્તા વોટ બેંકની દુકાન અસામ છે, અને જે ચળવળ ચાલી હતી ઓલ અસામ સ્ટુડન્ટ્સ યુનિયન, એ આખી ચળવળ અને સ્ટુડન્ટ્સ મુવમેન્ટ હતું. ત્યાંના અસામના એક ચીફ મિનિસ્ટર પણ આપ્યા, પ્રફુલ્લ કુમાર મોહંતા, 80s 90s દશકમાં અને એ પછી એ હી વોઝ ક્વાઇટ નો લીડિંગ ધી લીડરશીપ દેર ત્યાં. પણ આ બધું થોડુંક ધ્યેય વિનાનું મૂવમેન્ટ હોય એવું થઈ ગયું હતું. અને જેમ અંબાલાલભાઈ પણ થોડી વાર પહેલાં કીધું કે આ જે ઇન્ક્લુઝન થયું છે ઘણા બધા લોકોનું, એ પણ કાંઈ પારદર્શી અને સાચું રાષ્ટ્રહિતમાં જ થયું હોય એવું નથી. સુરક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો મેં ત્યાં કામ કર્યું છે, હું જાણું છું ત્યાંની ટોપોગ્રાફી. આસામ આખામાં ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં ઊંચી ઊંચી પહાડીઓ છે અને સાથે લાગેલી ઊંડી ગહેરી ખાઈ છે. ખૂબ મોટી નદીઓ છે કે જે આખી નદી ક્રોસ કરવા માટે તમારે પ્રોપર કોસ્ટગાર્ડના શિપ્સની જરૂર પડે છે, અને બારે માસ વહેતી નદીઓ છે. કેટલાય વિસ્તારો એટલા ઘના ડેન્સ ફોરેસ્ટના છે કે ત્યાંની એક ઝોંક કરીને એક ત્યાંનું ઇન્સેક્ટ એ કરડી ના જાય, એનાથી બચવા માટે સતત આર્મીના બૂટની ઉપર પણ પ્રોટેક્શન પહેરવું પડે છે. આવા વિસ્તારમાં આ બધા લોકો જે આવ્યા છે, અને આપણે જરાય ના ભૂલી શકીએ ઉલ્ફાને, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસામ, કે જે કદાચ ભારતમાં આતંકવાદનું પ્રણેતા હતું. જમ્મુ કાશ્મીરનો આતંકવાદ તો ઘણો મોડો શરૂ થયો, ખાલિસ્તાન પણ ઘણું મોડું શરૂ થયું. આ ઉલ્ફા, બોડોલેન્ડની ડિમાન્ડ, NSCN ને એ બધું જે નાગાલેન્ડ આસપાસના જે આતંકીઓ છે, અને મેં બંને જગ્યાએ સર્વ કર્યું છે, અસામમાં અને જમ્મુ કાશ્મીરમાં, કોઈ પણ આર્મ ફોર્સિસનો વ્યક્તિ નોર્થ ઇસ્ટ એટલે કે આખા પૂર્વ ભારત, આપણા ઈશાન ભારતના આતંકીને વધુ કર્મઠ, વધુ ડેડિકેટેડ, વધુ મોટિવેટેડ અને એક ધ્યેયને હાંસલ કરવા માટે વરેલો એવો હતો. આ સમયે જ્યારે NRC, કે જે હવે તો એમના માટે અસ્તિત્વની સવાલ થઈ ગયો છે, છેલ્લા લગભગ 1.5 દાયકામાં આપણે આ આતંકવાદ અને આવી તોડફોડની પ્રવૃત્તિને શાંત પાડી શક્યા હતા આ NRCને કારણે, અને NRC હું નહીં કહું, ખાલી NRCને સાથે લાગેલા રાજકારણના કારણે, કે જ્યાં સત્તા પક્ષ કેન્દ્રનો અને રાજ્યનો, તેના એક મંત્રી પણ આખા NRCનો રદિયો આપે છે, એ NRCને સાથે લાગેલા રાજકીય રંગના કારણે સુરક્ષા એક બહુ મોટું ચેલેન્જ રહેશે. આવી પોરસ બોર્ડર કે જ્યાં અંદર બહાર નદીઓની મદદથી નાની હોડીઓમાં પહાડો ગીચ જંગલો વચ્ચેથી આવવું જવું આસામમાં સહેલું છે, મ્યાનમાર સહેલું છે, મ્યાનમાર આપણે જાણીએ છીએ ત્યાં આતંકવાદી કેમ્પ્સ પણ છે, અને આસામનું ગુવાહાટી, ગુવાહાટીના રેલવે સ્ટેશનની જસ્ટ સામે જ મિલિટરીનો સૌથી મોટો કહી શકાય એવો એક ટ્રાન્ઝિટ કેમ્પ છે. ઈશાન ભારતમાં જનાર દરેક સૈનિક આ ટ્રાન્ઝિટ કેમ્પ થ્રુ જાય છે 2-3 દિવસ ત્યાં વિતાવીને. કોઈ પણ ભાંગફોડિયા વ્યક્તિ માટે ગુવાહાટી રેલવે સ્ટેશનથી 200 મીટર દૂર આ ટ્રાન્ઝિટ કેમ્પ ઇઝ અ બિગ ટાર્ગેટ. ભૂતકાળમાં પણ આ ટ્રાન્ઝિટ કેમ્પ ઉપર સૈન્યની બધી સુરક્ષા હોવા છતાં હુમલાઓ થયા છે. સેના સક્ષમ છે, આતંકીઓ છેલ્લા લગભગ 1 દાયકા પ્લસથી શાંત છે, પણ આ એક જે નવો વિવાદ શરૂ થાય અને એમાં રાજકારણ ભળે, સ્થાપિત હિતો ભળે કેટલાય લોકોના, એના કારણે ત્યાંની સુરક્ષાની સ્થિતિ એકદમ ડેલિકેટ કહી શકાય. બિલકુલ અંબાલાલભાઈ, જયદેવભાઈ અને પ્રશાંતભાઈ આપ અહીંયા ચર્ચામાં ઉપસ્થિત થયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જે રીતે સીધો સંવાદમાં ચર્ચા કરી, આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો, નમસ્કાર.